હાલ કોરોના વાયરસના કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય છે. લોકોને બહાર ન નીકળવા તથા ઘરમાં જ રહેવાનો આદેશ પણ આપ્યો છે. ત્યારે શ્રમજીવીઓ અને રોજનો રોજ લાવીને ગુજરાન ચલાવતા ગરીબો માટે વિસનગર એપીએમસી દ્વારા ફૂડ પેકેટ અને એક ટાઈમ જમવાનું ભોજન વ્યવસ્થા કરવામાં આવી. વિશ્વમાં કોરોના વાયરસનો કેર વર્તાઈ રહ્યો છે તેવા સંજોગોમાં ભારત સરકાર દ્વારા લોકડાઉન અને 144ની કલમ લગાવી દેવામાં આવી હોવાથી લોકો પોતાના ઘરની અંદર રહી દેશની સેવામાં સહભાગી બન્યા છે. ત્યારે રોજનો કમાઈને રોજ ખાવાવાળા જે પરિવાર પોતાનું ગુજરાન ચલાવતા હતા તેવા પરિવાર માટે વિસનગર એપીએમસી દ્વારા ફૂડ પેકેટ અને એક ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 144ની કલમ વડાપ્રધાન દ્વારા લગાવવામાં આવી છે ત્યારે વિસનગર પોલીસ પણ આ સેવા કાર્યમાં સહભાગી બન્યું છે. એપીએમસી દ્વારા જે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે તેનું વિતરણ વિસનગર પોલીસના સહયોગથી કરવામાં આવ્યું, જેની 144ની કલમનો ભંગ પણ ન થાય તે માટે તેનું ખાસ ધ્યાન પણ રખાયું છે. માનનીય શ્રી વિસનગરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે પોલીસના સતત પેટ્રોલિંગ દ્વારા માલુમ પડ્યું હતું કે અમુક વિસ્તારની અંદર રોજનું લાવીને રોજ ખાય છે એવા કેટલાય કુટુંબને ત્યાં રેશન પણ ખૂટી પડ્યા હતા અને તેમને જમવામાં પણ તકલીફ પડી હતી. તેવા કુટુંબને આ દેતી કર્યા છે પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા આજની ભોજન વ્યવસ્થા કરાઈ છે. ત્યારે આજ રાતથી ગરીબ વિસ્તાર છે વિસનગરના ગરીબ પરિવારોને રાત્રે સુખડી અને ફૂલવડીનું વિતરણ 144ની કલમ વચ્ચે સ્પેશિયલ સીટ જળવાઈ રહે તે માટે રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં એવી વસ્તીમાં જઈ પોલીસ તંત્રની મદદથી કાર્યકર્તા દ્વારા આવા ઘરોમાં જઈ સુખડી અને ફૂલવાડીનું વિતરણ કરવામાં આવ્યું, જેથી ફરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા આજથી વિસનગર એપીએમસી દ્વારા કરવામાં આવી છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. આજે જે આપ જોઈ રહ્યા છો પૂરી અને શાકનું જે ફૂડ પેકેટ બનાવીને વિતરણ કરવાનો વિષય છે, પરંતુ પોલીસના અને અમારા ધ્યાનમાં આવ્યું કે કેટલીક વસ્તી કેટલાક કુટુંબો જમ્યા વગરના બેઠા છે અને રાશન એમના ત્યાં નથી અને રોજ કમાઈ અને રોજ ખાવાવાળા કુટુંબો હતા, એટલે પોલીસની મદદથી આ જે પરિવારો પાસે રાશન નથી અને અત્યારે એમની પાસે કમાઈનો કોઈ જરિયો પણ નથી એમના ઘર સુધી પહોંચાડવા માટેનું આ પૂરી શાક બનાવ્યું છે અને એ પણ લિમિટેડ છે. હવે પછી રાત્રે રાત્રે જે પરિવારો જે ગરીબ વસ્તી છે આઈડેન્ટિફાઈ વિસનગરમાં આપણે કરી લીધી છે કે આટલા વિસ્તારોની અંદર આ ઝૂંપડપટ્ટી અથવા તો આ ગરીબ વિસ્તાર છે ત્યાં આગળ એપીએમસી દ્વારા રાતના સુખડી અને ફૂલવડીના પેકેટ તૈયાર કરી અને વિતરિત કરવામાં આવશે, જેથી કરી આખા દિવસ દરમિયાન કોઈ ભૂખ્યું ના રહે અને રાત્રે પણ કોઈ ભૂખ્યું ના સૂવે એની ચિંતા કરી છે. અને સાથે સાથે 144ની કલમ છે, વસ્તી વધારે ભેગી ના થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ સારી રીતે જળવાઈ રહે એના માટે રાત્રે રાત્રે આ વિતરણ કરવામાં આવશે.